તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે. આ સાથે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની સંભાવના, તો ક્યાંક અતિભારે વરસાદ તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વરસાદ થતા ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે. ધોધમાર વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પાકને પણ નવું જીવનદાન મળશે. બફારાથી લોકોને રાહત મળી છે. લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા ધબધબાટી બોલાવશે. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના ભાગરૂપે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેશે. ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે. જી, વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે. ક્યાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાજ્યના માથે 3-3 જેટલી સિસ્ટમ સક્રિય છે, જેના પગલે અત્યારે હાલ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ આજે ત્રણ સિસ્ટમ સક્રિય છે, તેના પગલે આખા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે જો વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરત આ બધી જગ્યાએ ભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્યની અંદર 140 કરતાં પણ વધારે તાલુકાની અંદર ગઈકાલે વરસાદ વરસ્યો હતો અને જે પ્રમાણેની નવી આગાહી છે તેના પગલે જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી રહી છે. ત્યારે જો વાત કરવામાં આવે તો અમદાવાદના વહેલી સવારના દ્રશ્યો આપને બતાવીશું, જેમાં આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ધીમી ધારે વરસાદની હવે શરૂઆત પણ થઈ રહી છે. ગઈકાલે પણ આ પ્રમાણે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી ને ત્યારબાદ વરસાદનું પ્રમાણ વધ્યું હતું. ત્યારે જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદની અંદર અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. ભાવનગર, ગીર અને સોમનાથ અને બોટાદમાં પણ અતિભારે વરસાદ વરસશે. ખાસ જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને મેઘરાજા આજે ગમરોડવાના છે. ત્યારે વહેલી સવારથી જ ઝરમર ઝરમર વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે. વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. સાથે આપ જોઈ શકો છો કે જે પ્રમાણેનું કાળું ડિબાંગ વાદળો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે એના પગલે એવું લાગી રહ્યું છે કે આજે પણ મેઘરાજા છે તે પોતાની ધમાકેદાર બેટિંગ કરવાના છે. જો વાત કરવામાં આવે તો ખાસ મહેસાણા, ગાંધીનગર અને ભાવનગર, અમદાવાદ અને છોટાઉદેપુરમાં ખાસ વરસાદ વરસશે. સાથે જો વાત કરવામાં આવે તો વડોદરા, સુરત અને રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર પંથકના તમામ જિલ્લાઓ જે છે ત્યાં પણ અતિભારે વરસાદ વરસશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. અને અત્યારે હાલ જે પ્રમાણેની 3-3 સિસ્ટમ સક્રિય છે તેના પગલે રાજ્યની અંદર આગામી 4-5 દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાર્વત્રિક વરસાદ રહેશે, જેના પગલે જો વાત કરવામાં આવે તો 140થી પણ વધારે તાલુકામાં ગઈકાલે વરસાદ ખાબક્યો હતો અને આજે પણ આ બધી જગ્યાએ ફરીથી મેઘરાજા જે છે તે પોતાની ધમાકેદાર બેટિંગ કરશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જી જી, બિલકુલ. તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.